જય શ્રી કૃષ્ણ. હવે આજે કયા લેક્ચરમાં આપણે સરેરાશ નફાની પદ્ધતિનો અભ્યાસ કર્યો હતો? સરેરાશ નફાની પદ્ધતિ ક્યારે આવે? જ્યારે નફામાં સતત શું થતી હોય, વધઘટ થતી હોય, ત્યારે પાઘડી ગણવા માટે સરેરાશ નફાની પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. હવે આજે આપણે બીજી રીતનો અભ્યાસ કરીએ. આપણી બીજી રીત છે ભારિત સરેરાશ નફો. હવે ભારિત સરેરાશ નફો ક્યારે વપરાય? જ્યારે નફામાં સતત વધારો થતો હોય અથવા તો સતત ઘટાડો થતો હોય ત્યારે ભારિત સરેરાશ નફાની પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. સમજો મિત્રો, સાદી સરેરાશ ક્યારે વપરાય? જ્યારે નફામાં વધઘટ થતી હોય તો સાદી સરેરાશ, પણ જ્યારે નફામાં સતત વધારો થતો હોય અથવા સતત ઘટાડો થતો હોય ત્યારે ભારિત સરેરાશની પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. આ પદ્ધતિ સ્ટેટ જેવી છે. સ્ટેટમાં દાખલા તમે ગણી ગયા છો જેમાં ભાર આપવાનો હોય છે, તો આમાં પણ બે સ્ટેપ છે. સ્ટેપ નંબર 1, ભારિત સરેરાશ નફો બરાબર કુલ ભારિત નફો છેદમાં કુલ ભાર. એટલે આમ જોઈએ ને તો પહેલા રીત જેવું જ છે. પહેલી રીતમાં આપણે અહીંયા શું લખતા હતા? સરેરાશ નફો. એની જગ્યાએ અહીંયા શું લખવાનું? ભારિત સરેરાશ નફો. અહીંયા આપણે શું લખતા હતા? કુલ નફો. એની જગ્યાએ શું થઈ જશે? કુલ ભારિત નફો છેદમાં કુલ ભાર. અને સ્ટેપ નંબર 2, સરેરાશ નફાની જગ્યાએ હવે ભારિત સરેરાશ નફો ગુણ્યા પાકડીની ખરીદીના વર્ષો. પહેલી રીતમાં સરેરાશ નફો, જ્યારે બીજી રીતમાં ભારિત સરેરાશ નફો લખી દેવા. તો બે જ સ્ટેપ. કયું સ્ટેપ? પહેલું, ભારિત સરેરાશ નફો બરાબર કુલ ભારિત નફો છેદમાં કુલ ભાર. અને સ્ટેપ 2, પાઘડી બરાબર ભારિત સરેરાશ નફો ગુણ્યા પાઘડીની ખરીદીના વર્ષો. બરાબર છે? પણ આ પદ્ધતિ ક્યારે વપરાય? જ્યારે નફો સતત વધતો હોય અથવા નફો સતત ઘટતો હોય ત્યારે આ પદ્ધતિ વપરાય. હવે આપણે દાખલા નંબર 6નો અભ્યાસ કરીશું, જેની રકમ આ પ્રમાણે છે. દાખલા નંબર 6, હવે જોઈ શકીએ છીએ નફો. નફો 60,000, 70,000, 90,000 અને 110,000. તો હવે આપણે જુઓ, નફો સતત વધે છે. પહેલા વર્ષે 60,000 હતો, પછી 70,000 થયો એટલે કે વધ્યો, પછી 90,000 થયો એટલે વધ્યો, અને પછી 110,000 થયો એટલે વધ્યો. નફામાં સતત વધારો થતો જોવા મળે છે. તો આપણે પહેલાં જ અભ્યાસ કર્યો હતો કે જ્યારે નફામાં સતત વધઘટ થતી હોય, જ્યારે નફામાં વધઘટ થતી હોય ત્યારે સાદી સરેરાશ નફાની પદ્ધતિ, અને જ્યારે નફામાં સતત વધારો થતો હોય અથવા સતત ઘટાડો થતો હોય ત્યારે ભારિત સરેરાશ નફાની પદ્ધતિ. તો અહીંયા આપણે જોયું કે નફો સતત વધે છે. નફો સતત વધે છે એટલે આપણે ભારિત સરેરાશ નફાની પદ્ધતિથી દાખલ કરવો પડશે. તો ભારિત સરેરાશ નફાની પદ્ધતિનું સૂત્ર શું હતું? ભારિત સરેરાશ નફો બરાબર કુલ ભારિત નફો છેદમાં કુલ ભાર. તો આપણે પહેલાં શું આપવું પડશે? ભાર આપવો પડશે. તો ભાર આપવા માટે 1, 2, 3, 4 એ રીતે ક્રમમાં આપી દેવાનો. અને હવે તમને લાગતું હોય કે જો રકમ વધારે હોય, અહીંયા રકમ આપણને આપી હોય તો આપણે પછી 5, પછી એક રકમ હોય તો 6, એ રીતે આપણે સળંગ ભાર આપતું રહેવું પડે. તો બોલો, ભાર આપતા આવડે? સળંગ આપવાનું છે 1, 2, 3 અને 4. ચલો, પછી શું છે? કુલ ભારિત નફો. હવે કુલ ભારિત નફો એટલે શું? તો ભારિત નફો એટલે નફો ગુણ્યા ભાર. શું? નફો ગુણ્યા ભાર. એટલે આપણને શું મળશે? ભારિત નફો. તો ગુણાકાર કરવાનો, તો 60,000 × 1 તો કેટલો આવશે? 60,000. 70,000 × 2 કેટલો આવશે? 140,000. 90,000 × 3 તો કેટલો આવશે? 9×27, 2,70,000. અને 110,000 × 4, 4,40,000. તો આ રીતે ભારિત નફો શોધવો પડશે. હવે એના પછી આપણે ભારનો સરવાળો કરવાનો. કોનો સરવાળો કરવાનો? ભારનો. તો ભારનો સરવાળો 4 + 3 = 7, 7×2 = 9, 9×9 = 10. તો ભારનો સરવાળો કેટલો થયો? 10. એના પછી આપણે ભારિત નફાનો સરવાળો કરવો પડશે. તો ભારિત નફાનો સરવાળો આપણો થશે
60,000 તેથી આપણો દાખલો આટલે સુધી જ રહેશે. આગળ સ્ટેપ 2 આવશે નહીં, કારણ કે પાઘડીની ખરીદીના વર્ષો છે નહીં. તો ફરી એકવાર સમજી લઈએ, નફામાં સતત વધારો થાય કે નફામાં સતત ઘટાડો થાય ત્યારે ભારિત સરેરાશ નફાની પદ્ધતિ જ આવે. અહીંયા નફો સતત વધે છે એટલે ભારિત સરેરાશ નફો વપરાય. સૌપ્રથમ શું આપવાનો? ભાર 1, 2, 3, 4, પછી એનો સરવાળો, પછી ભારિત નફો. તો નફો ગુણ્યા ભાર, તો એનું ગુણાકાર કરતા રહેવાનું. પછી ભારિત નફાનું શું કરીશું? સરવાળો, એટલે 9,10,000. પછી સૂત્રમાં રકમ, ભારિત સરેરાશ નફો બરાબર કુલ ભારિત નફો છેદમાં કુલ ભાર, એટલે આવી જશે. અને સ્ટેપ 2 આ દાખલામાં આવશે નહીં, કારણ કે પાઘડીની ખરીદીના વર્ષો આપ્યા નથી. હવે આપણે દાખલા નંબર 7નો અભ્યાસ કરીશું. દાખલા નંબર 7ની અંદર પાઘડીની ખરીદીના વર્ષો 3 આપેલા છે. હવે દાખલા નંબર 7ની રકમ જોઈએ તો નફો 40,000, 60,000, 75,000, 90,000 અને 1,20,000. હવે આપણે જોઈ શકીએ છીએ કે નફો 40 હતો, પછી 60 થયો એટલે વધ્યો, 60નો 75 થયો એટલે વધ્યો, 75નો 90,000 થયો એટલે વધ્યો, અને 90,000નો 1,20,000 થયો એટલે વધ્યો. એટલે નફામાં સતત વધારો થાય છે. જ્યારે પણ નફામાં સતત વધારો થાય અથવા સતત ઘટાડો થાય તો ભારિત સરેરાશની પદ્ધતિ વપરાય. તો ભારિત સરેરાશ પદ્ધતિમાં પહેલું કામ શું કરવાનું? ભાર આપવાનો. તો ભાર આપી દો 1, 2, 3, 4 અને 5, લાઇનસર ભાર આપી દો અને ભારનો સરવાળો 5, 4, 9, 3, 12, 2, 14 અને 1, 5, 15. પછી ભારિત સરેરાશ નફો શું? તો ભારિત સરેરાશ નફો એટલે શું? નફો ગુણ્યા ભાર. તો 40,000 × 1, 40,000, 60,000 × 2, 1,20,000, 75,000 × 3, 2,25,000, એ રીતે 90,000 × 4, 3,60,000 અને 1,20,000 × 5, 6,000. આ રીતે નફો શોધી લેવાનો. પછી ભારિત નફામાં સરવાળો કરવાનો એટલે આપણને કુલ ભારિત નફો મળશે, બરાબર છે. પછી આપણું સૂત્ર સ્ટેપ 1 શું હતું? સૂત્ર ભારિત નફો બરાબર કુલ ભારિત નફો છેદમાં કુલ ભાર. તો કુલ ભારિત નફો કેટલો આવ્યો? 13,45,000. તો 13,45,000 છેદમાં કુલ ભાર, કુલ ભાર કેટલો આવ્યો? 15. તો આપણો ભારિત નફો થયો 89,667. કયો નફો મળ્યો આપણને? ભારિત સરેરાશ નફો. હવે સ્ટેપ 2, પાઘડી બરાબર ભારિત સરેરાશ નફો ગુણ્યા પાઘડીની ખરીદીના વર્ષો. તો ભારિત સરેરાશ નફો કેટલો થયો? 89,667 ગુણ્યા પાઘડીની ખરીદીના વર્ષો 3. ગુણાકાર કરીશું એટલે આવશે 2,69,001, બરાબર. આગલા દાખલાની અંદર પાઘડીની ખરીદીના વર્ષો આપ્યા ન હતા, જેથી આપણે આ સ્ટેપ કર્યું નહીં, કારણ કે ખરીદીના વર્ષો જ નહોતા તો આ સ્ટેપ આવે નહીં. આ દાખલામાં પાઘડીની ખરીદીના વર્ષો આપ્યા છે. કેટલા આપ્યા છે? 3. તો અહીંયા ગુણ્યા કેટલા કરી દેવાના? 3, એટલે આપણો જવાબ આવશે. તો બરાબર, તો દાખલામાં ખબર પડી, પહેલું કામ ભાર આપવાનું, પછી ભાર અને નફાનો ગુણાકાર કરવાનો, આનો પછી શું કરીશું? સરવાળો. આ સરવાળાને ભાર વડે ભાગીશું એટલે આપણને ભારિત સરેરાશ નફો મળશે. આપણો ભારિત સરેરાશ નફો થયો 89,667. હવે સ્ટેપ 2,
ભારી સરેરાશ નફો ગુણ્યા પાઘડીની ખરીદીના વર્ષો તો 82,667 ગુણ્યા 3 એટલે પાઘડી બરાબર 269,001 તો આ આપણી હતી રીત નંબર 2 ભારી સરેરાશ નફાની પદ્ધતિ બંને રીત સહેલી છે બંને સ્ટેટના દાખલા જેવી છે અને તમે ગણિતમાં 9મા ધોરણમાં ભણી આવ્યા છો એવું જ છે પણ ખાલી યાદ શું રાખવાનું છે જ્યારે નફામાં વધઘટ થતી હોય નફામાં શું થતી હોય વધઘટ ત્યારે સાદી સરેરાશ પદ્ધતિ અને જ્યારે નફામાં સતત વધારો થતો હોય જે અહીંયા થાય છે કાં તો સતત ઘટાડો થતો હોય તો રીત નંબર 2 ભારિત સરેરાશ નફાની પદ્ધતિ બોલો યાદ રહેશે બરાબર તો આ રીતનું લેસન પણ આના આ જ દાખલા તમારે હોમવર્કમાં ગણી લેવાનું અને બાકીના 2 દાખલા હું તમને વોટ્સઅપ પર મેસેજ કરીશ બરાબર અને તમારે એ દાખલો ગણીને પછી મને એના જવાબ મોકલવાના છે અને હું પણ તમને પછી જવાબ સાચા છે કે ખોટા એ મેસેજ કરી દઈશ પણ યાદ રાખજો નફો સતત વધે તો ભારી સરેરાશ અને નફામાં વધઘટ હોય તો સાદી સરેરાશ બરાબર છે તો આ દાખલાના ફોટા પણ હું તમને મોકલી દઈશ એનું લેસન પણ મોકલી દઈશ અને પછી તમારે ઘરે ગણવાનું છે અને કોઈ પણ પ્રશ્ન હોય તો મને ફોન કરીને પૂછી શકો છો બરાબર બધા મજામાં છો ને ઘરે શાંતિથી રહેજો અને ઘરની બહાર નીકળશો નહીં જય શ્રી કૃષ્ણ